दिवाळी बाद कोरोनाना केसोमां वधारो जोवा मळी रह्यो छे। એકાએક કોરોનાના કેસ વધતા તંત્ર હરકતમાં આવ્યું છે। અમદાવાદ હવે રાજકોટમાં પણ તંત્રની સ્થિતિએ સમીક્ષા કરી છે। જિલ્લા કલેક્ટરે અધિકારીઓ સાથે બેઠક કરી હાઈ એલર્ટ રહેવા માટે સૂચના આપી છે। આ સમયે કલેક્ટર અને રાજકોટ પોલીસ કમિશનર દ્વારા માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે દિવાળીના તહેવારો પૂરા થયા છે અને લોકોએ સારી રીતે તહેવારોને માણ્યો છે, પરંતુ પ્રવર્તમાન સમયમાં કોરોનાના કેસ ફરીથી વધતા જોઈને ચિંતાનો વિષય છે। રાજકોટમાં દિવાળીના તહેવાર બાદ એકાએક કોરોનાના કેસ વધતા વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું છે। જિલ્લા કલેક્ટરે અધિકારીઓ સાથે બેઠક કરી હાઈ એલર્ટ રહેવા માટે સૂચના આપી છે। સાથે જ કેન્સર અને સમરસનું ઓક્સિજન કોવિડ સેન્ટર સ્ટેન્ડ બાય રાખવા આદેશ કર્યો છે। રાજકોટ જિલ્લામાં 150 કરતાં વધુ વેન્ટિલેટરની સુવિધા છે। રાજકોટ સિટી અને જિલ્લામાં 4308 બેડ છે। 32 પ્રાઇવેટ, 6 સરકારી અને 12 કોવિડ કેર સેન્ટર કાર્યરત છે। રાજકોટ જિલ્લામાં 50 ધનવંતરી રથ, 11 સંજીવની રથ અને જિલ્લામાં 300 આરોગ્ય કેન્દ્રો પર ટેસ્ટિંગની સુવિધા છે, જેથી શરદી ઉધરસ હોય તો ટેસ્ટિંગ કરાવવા તંત્રએ અપીલ કરી છે। જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને પણ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં હજુ સ્થિતિ એટલી બગડી નથી, અમદાવાદ જેટલા કેસ હજુ આવ્યા નથી, તેથી રાત્રિ કરફ્યુ લાદવાનો નિર્ણય લેવાશે નહીં। દિવાળીના તહેવારો પૂરા થાય છે અને લોકોએ સારી રીતે તહેવારને માણ્યો છે, પરંતુ પ્રવર્તમાન સમયમાં કોરોનાના કેસ ફરીથી વધી રહ્યા છે તે ચિંતાનો વિષય છે અને આ માટે ફરીથી રાજકોટ પોલીસ તારીખ 20 શુક્રવારથી નિયમોનો ઉલાળ્યો કરનાર પર આકરી કાર્યવાહી કરી રહી છે। સાથે જ કોરોના પોઝિટિવ આવનાર દર્દીના મોબાઈલ નંબરને સીડીઆરથી ટ્રેસિંગ કરવામાં આવશે અને તેના આધારે છેલ્લા 8 દિવસમાં તે દર્દીના સંપર્કમાં આવનાર વ્યક્તિને શોધી કાઢી તેની પર ક્વોરન્ટાઇન કરવામાં આવશે। રાજકોટ શહેર અને જિલ્લામાં દિવાળીના જે રજાઓ પછી બહુ ધીમી ગતિએ કેસો થોડા થોડા વધે છે એવું દેખાય છે, અને જે વેકેશન પછીના જે દિવસ જે ઓપીડીનું એનાલિસિસ કર્યા પછી એ જોવા મળે છે કે ઓપીડીમાં જે પેશન્ટો આવે છે શરદી ઉધરસના સિમ્પટમ લઈને એની સંખ્યા વધી ગયા હતા, પણ હવે ફરી એ સ્ટેબલ થઈ ગયેલા છે। અત્યારે રાજકોટમાં 2000 કરતાં બેડ પ્રાઇવેટ ને સરકારી મળીને ખાલી છે, અને જે DCHC તરીકે જે સમરસ હોસ્ટેલના જે ઓક્સિજન બેડવાળી ફેસિલિટી, કેન્સર હોસ્પિટલમાં જે કોવિડનું જે સેક્શન આપણે શરૂ કરેલું એ બધી સ્ટેન્ડબાય મોડ ઉપર છે અને ખાલી છે પણ તૈયાર છે। ખાસ મારે બધા રાજકોટના નાગરિકોને એ કહેવાનું છે કે કોઈ પણ પ્રકારની પેનિકની જરૂર નથી અને બધા શાંતિ રાખે, અને ખાસ કરીને જે SMS એટલે સોશિયલ ડિસ્ટન્સ માસ્ક અને સેનિટાઈઝર કે હેન્ડ વોશ એ આપણે પ્રથા ચાલુ રાખીએ અને આપણા ઘરમાં જે વડીલો અને બીમાર વ્યક્તિઓને આપણે સાચવીએ। પણ બધાને ફરી હું અપીલ કરું છું કે આ માસ્ક પહેરવાથી અને સફાઈ રાખવાથી આજે હવે ફેલાણો એ થાય એ આપણે અટકી શકીએ છીએ। એ અત્યારે વિચારના હેઠળ છે, લોકડાઉન તો નથી થવાના, એ તો આજે અફવાઓ ના ફેલે એ ખાસ બધા સોશિયલ મીડિયામાં અને આ તેમાં આ રીતના અફવાઓ આવે તો એ ડેફિનેટલી એ ખોટી વાત છે, પણ કદાચ કંઈક ટેમ્પરરી ટાઈમિંગ માટે કરફ્યુ કે આ તે એ વિચારના હેઠળ છે, પણ અત્યારે નક્કી નથી, આજે રાત સુધી એ નક્કી કરવામાં આવશે। ના, એ કંટ્રોલ રૂમનો તો નંબર તો ચાલુ છે અને બેડ હેલ્પલાઇનનો જે નંબર હતી એમાં તો 15-20 દિવસથી એકે કોલ નહોતો આવ્યો, પણ છતાં રીડાયરેક્ટ કરીને એ કોલ તો વર્કિંગ છે, અને જે સ્ટાફની જે નિમણૂક કરવાની છે હવે સિવિલ હોસ્પિટલમાં હોય વધારે કંટ્રોલ રૂમમાં સ્ટાફની જરૂર પડે એ આજે અમે રિએસેસ કરીને જરૂર પડે તો મૂકશું। નહીં, ટેસ્ટિંગની સંખ્યા તો થ્રુઆઉટ સિઝન પણ અમે સ્ટેબલ જ રાખ્યું હતું, એમાં એવું નહોતું કે ટેસ્ટિંગની સંખ્યા ઘટી ગઈ હતી, પણ હવે થોડા વધારે ફોકસ ટેસ્ટિંગ એટલે ગામ વાઇઝ અમે દરરોજ એનાલાઇઝ કરીએ છીએ કે દરેક ગામમાંથી, નગરપાલિકાના દરેક વોર્ડમાંથી કેટલા કેસ નીકળે છે, તો એ પ્રમાણે જે જગ્યાએ વધારે કોન્સન્ટ્રેશન છે એ જગ્યા ઉપર અમે વધારે ફોકસ કરશું। પણ ઇતિહાસ સોફ્ટવેરમાં જે પિંક હોટસ્પોટ કરીને જે કન્સેપ્ટ છે એટલે જ્યાં વધારે કેસ નીકળે છે એનું આખું સોફ્ટવેરમાં એનાલાઇઝ કરીને પિંક હોટસ્પોટ આવે છે ઇતિહાસ સોફ્ટવેરમાં, તો એમાં પિંક હોટસ્પોટમાં જે વિસ્તારો નીકળે એના ઉપર વધારે ધન્વંતરી રથ, ટેસ્ટિંગ વ્હીકલ એ બધું મોકલીને ફોકસ કરશું। એટલે ક્વોરન્ટીન કરવા માટે જે લોકો નોન કોવિડ છે એટલે એ લોકોને હોમમાં જ ફેસિલિટી હોય તો ત્યાં આઇસોલેટ કરી શકે,
નહીં તો પછી આપણે સીસીસીમાં પણ કરી શકીએ, એમાં કોઈ ઇશ્યુ નથી. જગ્યા પુષ્કળ છે અને ફેસિલિટી બધી છે, સ્ટાફે છે અને ડૉક્ટર્સ પણ અત્યારે ઓન એલર્ટ છે, એટલે કોઈ ઇશ્યુ નથી. અને મેડિસિન્સની સ્ટોક આ તે બધું રિવ્યૂ લીધું છે, કોઈ ઇશ્યુ નથી. એટલે ખાસ બધા પેનિક ના થાય, પણ આ કાળજી રાખવાનું બંધ કરીએ એ નહીં થવું જોઈએ. એક જવાબદાર નાગરિક તરીકે બધા એ બેસિક જે વસ્તુ આપણે પાલન કરીએ તો આપણા જે ફેમિલી મેમ્બર્સને જ આપણે બચાવી શકીએ. એટલે કર્ફ્યુ માટે અત્યારે વિચારણા ચાલે છે, પણ એ ફાઇનલ નથી, એ જ્યારે લેશે ત્યારે બધાને જાણ કરવામાં આવશે. રાજકોટમાં પોલીસ દ્વારા પણ અથાગ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે પોલીસ તંત્ર ફરીથી સક્રિય બન્યું છે. કોરોના પોઝિટિવ આવનાર દર્દીના મોબાઈલ કોલ ટ્રેસિંગ કરીને તે દર્દીને અઠવાડિયામાં સંપર્કમાં આવનાર વ્યક્તિને પણ ક્વોરન્ટાઇન કરવામાં આવશે. આ ઉપરાંત માસ્ક નહીં પહેરનાર અને સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જાળવનાર સામે ફરીથી પોલીસ આકરી કાર્યવાહી કરશે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે દિવાળીના તહેવારો પૂરા થયા છે અને લોકોએ સારી રીતે તહેવારને માણ્યો છે, પરંતુ પ્રવર્તમાન સમયમાં કોરોનાના કેસ ફરીથી વધી રહ્યા છે, તે ચિંતાનો વિષય છે. અને આ માટે ફરીથી રાજકોટ પોલીસ આજથી નિયમોનો ઉલાળ્યો કરનાર પર આકરી કાર્યવાહી કરશે. કોરોના પોઝિટિવ આવનાર દર્દીના મોબાઈલ નંબરને સીડીઆરથી ટ્રેસિંગ કરવામાં આવશે અને તેના આધારે છેલ્લા 8 દિવસમાં તે દર્દીના સંપર્કમાં આવનાર વ્યક્તિને શોધી કાઢી તેને પણ ક્વોરન્ટાઇન કરવામાં આવશે. આ ઉપરાંત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા પર પોલીસ વધુ સખત કાર્યવાહી કરશે. અગાઉના જાહેરનામા મુજબ 2-વ્હીલર પર 2 વ્યક્તિ જ મુસાફરી કરી શકશે. રિક્ષામાં ડ્રાઈવર સહિત 3, કારમાં ડ્રાઈવર સહિત 3 તેમજ મોટી કારમાં ડ્રાઈવર સહિત 5 વ્યક્તિ જ મુસાફરી કરશે. પોલીસ દ્વારા અંગે સઘન ચેકિંગ શરૂ કરવામાં આવશે, તેમજ દુકાનો અને મોલમાં સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જાળવનાર દુકાનદાર સામે પોલીસ કાર્યવાહી કરશે. સાથોસાથ મહાનગરપાલિકાને પણ જાણ કરી દુકાનદાર પાસેથી દંડ પણ વસૂલવામાં આવશે. જે વિસ્તાર કે મકાનને કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા હશે તે વિસ્તારમાં રહેતા લોકોને સેફ રાજકોટ એપ ડાઉનલોડ કરાવાશે. રાજકોટ શહેરમાં આપણે આજે કોરોના જ્યારે 9 મહિના પહેલે છે વિશ્વ મહામારી રાજકોટ શહેરમાં જોવા મળી રહી છે, મહત્વંશે રાજકોટવાસીઓને સારી રીતે એને અંકુશ રાખ્યા છે. ઓગસ્ટ સપ્ટેમ્બરમાં કેસીસની સંખ્યા વધી ગઈ હતી, પછી લોકોને પણ સંયમ રાખ્યા અને વહીવટીતંત્રે પણ મહેનત કરીને કેસ કરા અને બધા લોકોને જાણકારી આપી કે 3 વસ્તુનો ખાસ ધ્યાન રાખવા માટે કે સોશિયલ ડિસ્ટન્સ રાખવાનો, માસ્ક પહેરવાનો અને સેનિટાઇઝિંગ કરતા રહેવાનો. આના સદુપયોગ કરવાના કારણે રાજકોટ શહેરમાં જે કોરોના વાયરસના લીધે સંખ્યા વધી ગઈ હતી એની સંખ્યા પણ ઘટાડો થવા લાગ્યા હતા. હવે જ્યારે નવા વર્ષ આવી ગયો છે અને દિવાળીનો તહેવાર પણ પૂરો થઈ ગયો છે, મારે રાજકોટવાસીઓ સે ખાસ અનુરોધ છે અને ખાસ અપીલ છે કે મહેરબાની કરીને અનલોક 6 પ્રમાણે જે માર્ગદર્શિકા આપવામાં આવેલી છે અને સંપૂર્ણપણે અમલ કરવાનો છે. અને આજે મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને અમે લોકોને નક્કી કર્યા છે કે હવે ફરી સે લોકોને આભાસ કરાવવા માટે અને જાગૃતતા વધારવા માટે દરેક જગ્યા પે ગીચ વિસ્તારમાં અને બજારોમાં અને સાથે સાથે વાહન વ્યવહારમાં જે પણ અનલોક 6 પ્રમાણે જે નોટિફિકેશન છે એને સંપૂર્ણપણે અમલગીરી થાય. એમાં ખાસ કરીને 3-4 નવા મુદ્દા અમે નક્કી કર્યા છે. સૌ પ્રથમ જાહેરનામા પ્રમાણે વાહનોમાં જે સંખ્યાની મર્યાદા કરવામાં આવેલી છે એને સંપૂર્ણપણે અમલ કરવાનો, ખાસ કરીને 2-વ્હીલરમાં 2 સવારી, 3-વ્હીલરમાં ડ્રાઈવર ઉપરાંત 2 સવારી અને 4-વ્હીલરમાં ડ્રાઈવર ઉપરાંત 3 સવારી અને 7 કરતાં વધારે કેપેસિટી હશે તો ડ્રાઈવર ઉપરાંત 4 સવારી, એને કરતાં વધારે કોઈ હોવા જોઈએ નથી. અને જાહેર જગ્યા પર ફરતા વખત માસ્ક ચોક્કસ પહેરવાનો અને એમાં અમારે રાજકોટ શહેરની પોલીસ ખાતાની તમામ માનસો અધિકારીઓને કહેવામાં આવેલા છે કે તમે બહાર વિસ્તારમાં ફરતા રહેવાનો, રાત્રે ફ્લેગ માર્ચ પણ કરવાનો અને દરેક મોટરસાઇકલ પણ બહાર ફરશે અને અલગ અલગ વિસ્તારમાં જે જગ્યાએ માસ્કના અમલ નહીં હશે તો પોલીસ કડક રીતે કાર્યવાહી કરાવશે, સમજાવવાની કોશિશ પણ કરશે અને માણસ જેને પાસે માસ્ક નથી એને માસ્ક આપવાની પણ કામગીરી કરશે. લેકિન માસ્ક પહેરીને બહાર ફરવાનો એ ચોક્કસ આપણે નક્કી કરવામાં આવેલા છે. એને સાથ સાથ
જે અમારે બજારમાં જ્યાં સંક્રમણ થવાની શક્યતા રહે છે, જ્યાં આપણે સોશિયલ ડિસ્ટન્સનો તકલીફ પડતી હશે, ખાસ કરીને મોલમાં યા પછી પાનની દુકાનમાં યા બીજા એવા દાખલા તરીકે અલગ અલગ જગ્યાએ હોય છે, એમાં પણ અમારા મ્યુનિસિપલ તંત્ર અને પોલીસ તંત્ર બંને ભેગા મળીને જો જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમે એ કામગીરી કરશે, એને જોતી રહેશે કે કોઈ પણ રીતે સોશિયલ ડિસ્ટન્સની તકલીફ ના પડે, પડશે તો અમે કાયદાનો કામ કરીને કડકમાં કડક કાર્યવાહી કરશે. એ ઉપરાંત આપણે બે ત્રણ નવું મુદ્દા આજે નક્કી કર્યા છે બંને મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ ખાતાએ મળીને, કે કોઈ પણ જગ્યા યદિ પોલીસ ખાતા દ્વારા સોશિયલ ડિસ્ટન્સના મોલમાં, દુકાન ઉપર, હોટલમાં યા પાનની લારી ગલ્લા ઉપર કેસ કરશે, તો એમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પછી એને કાયદા પ્રમાણે જે જોગવાઈ છે એ જોગવાઈ પ્રમાણે દંડની કાર્યવાહી કરશે, જરૂરત પડે તો એને બંધ પણ કરાવવાની કાર્યવાહી કરશે. એ ઉપરાંત જે લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવેલા છે, રાજકોટ શહેરમાં સરસ એક રાજકોટમાં સેફ રાજકોટ એપ છે જેમાં ઘરે બેઠેને તમારે અપલોડ કરવાનો છે. તમામ સોશિયલ જો ક્વોરન્ટાઇન કરેલા માણસોને મારી ખાસ અપીલ છે કે મહેરબાની કરીને તમે ઘર સે બહાર નહીં નીકળશો, અને તમે બહાર પકડવામાં આવશો તો હવે મ્યુનિસિપલ કોર્પોરેશનને અમે કેસ કરીને જ્યારે જાણ કરશું તો એ લોકો તમારે ઘરે સે લઈ જઈને ફેસિલિટી ક્વોરન્ટાઇનમાં મોકલી દેશે. એ ઉપરાંત અમે રાજકોટવાસીઓને છેલ્લી એક અનુરોધ કરીએ છીએ કે અમે કોન્ટેક્ટ ટ્રેસિંગ કરી રહ્યા છે, જે પણ પોઝિટિવ કેસ આવે છે એ લોકોને સીડીઆર એનાલિસિસ આધારે છેલ્લા 7 દિવસમાં જે પણ માણસ મળશે એને શોધીને એ લોકોને જાણકારી આપીએ છીએ. એ લોકોને મારે ખાસ અનુરોધ છે, જે લોકો પોઝિટિવ આવવાના સંપર્કમાં છે છેલ્લા 7 દિવસથી, એ લોકો મહેરબાની કરીને પોતાના ઘરમાં સેલ્ફ ક્વોરન્ટાઇન થઈ જાય અને અમારી સેફ રાજકોટ એપને ડાઉનલોડ કરે, જે એ બધું કાળજી લેવાના લીધે સંક્રમણ અટકી શકે છે અને અટકશે. અને મને ચોક્કસ વિશ્વાસ છે રાજકોટવાસીઓને આ કોરોના વાયરસ વિશ્વ મહામારીમાં સારી રીતે કામગીરી કરી છે, સારી રીતે અંકુશ રાખ્યા છે. માન્ય વડાપ્રધાનશ્રીએ પણ કીધું છે કે જ્યાં સુધી તક દવાઈ નથી ત્યાં સુધી તક ઢિલાઈ નથી, એ સૂત્રને ગાંઠ બાંધીને આપણે ઉપયોગ કરશો. જ્યાં સુધી તક અમલીકરણની વાત છે, રાજકોટ શહેરને અત્યાર સુધી તક 16,000 કેસ કર્યા છે અને માસના પણ 1,90,000 જેવા કેસીસ કર્યા છે. એ ઉપરાંત આપણે દુકાનમાં પણ 1200 કરતાં વધારે કેસીસ કરવામાં આવી ગયા છે. મહેરબાની કરીને એવી તક નહીં આપો કે અમે કોઈ કાયદાના રીતે કોઈ કાર્યવાહી કરવા પડે. આપ મહેરબાની કરીને આપણી રીતે અંકુશમાં રાખો, અને આજે ખાસ જરૂરત છે જ્યારે તહેવાર પૂરું થઈ ગયા છે કે અમે રાજકોટને કોરોના વાયરસને સંક્રમણથી અટકાવીએ, અને દરેક જણા કાળજી લેશે તો સફળતા 100% આપણે મળશે. હું ફરી સે બધાને નવે વર્ષની શુભકામના સાથે ખાસ અનુરોધ અને અપીલ કરું છું કે કોરોના વાયરસ પ્રમાણે SMS કરવાનો, સોશિયલ ડિસ્ટન્સ રાખવાનો, માસ્ક પહેરવાનો અને સેનિટાઇઝિંગ કરી રાખશો. ધન્યવાદ. મારે છેલ્લી આપ લોકોને ખાસ અનુરોધ છે કે રાજકોટ શહેરમાં જે પ્રમાણે સારી રીતે કામગીરી અત્યાર સુધી વહીવટીતંત્રની ચાલે છે એ પ્રમાણે કરતા રહેવાનો છે. મહેરબાની કરીને કોઈ પણ સંજોગમાં કોઈ પણ પ્રકારની પેનિક કરવાની જરૂરત નથી. આપને કોઈ પણ મૂંઝવણ હશે અત્યારે 104 પર જાણ કરો, મારે 100 નંબર પર જાણ કરો, આપને ઘર આંગણે આવીને આપણે સમજ પાડી દેશે. અને તમારે કોઈ પણ રીતે સોશિયલ મીડિયા ઉપર યા કોઈની વાતચીતમાં કોઈ પણ તકલીફ પડે, કોઈ પણ ડાઉટ ઊભા થાય, આપે અમારા લોકોનો સંપર્ક કરો, અમે આપને ડાઉટને ક્લિયર કરશું. ઓર ભૂલે ચૂકે પણ કોઈ પેનિક કરવાની જરૂરત નથી, અમે બધા ભેગા મળીને એને સફળતાપૂર્વક આગળ નીકળી જવાનો છે. નરેન્દ્ર પીઠિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, રાજકોટ.